આજરોજ બારડોલી BABS હાઈસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. આજરોજ 45 ગ્રામ પંચાયતોના સરપંચોનું ભાવિ નક્કી થનાર છે, જેમાં ધીમે ધીમે ગામોના પરિણામો જાહેર થવા માંડ્યા છે. ત્યારે બારડોલી તાલુકાના ઉવા ગામે વિજયભાઈ ચૌધરી સરપંચ પદે વિજયી બન્યા છે. વિજયભાઈ ચૌધરી 7 મતોથી વિજેતા બન્યા છે. બીજી તરફ રામપરા ગામનું પરિણામ પણ જાહેર થયું છે. વિજયભાઈ રાઠોડનો 17 મતેથી વિજય થયો છે. બારડોલીના હરિપુરા ગામે આશાબેનનો વિજય થયો છે. તેઓએ 492 મતો સાથે હરિપુરા ગામે વિજયી બન્યા છે. ઉમરાગ ગામમાં રાકેશભાઈ રાઠોડનો 334 મતો સાથે વિજય બન્યા છે. વિજેતા બનેલા ઉમેદવારો આનંદ ઉત્સાહ સાથે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે. બારડોલી તાલુકાના નવી કિકવાડ ગામે 163 મતો સાથે કિશન મુકેશ હળપતિનો વિજય થયો છે, જ્યારે રાયમમાં કલ્પેશ કિશન રાઠોડ 149 મતોથી વિજેતા બન્યા છે. વધુ માહિતી માટે જોડાઈ રહો જનસાક્ષી ન્યૂઝ સાથે. મારું નામ રાઠોડ રાકેશકુમાર રાજુભાઈ રાઠોડ છે. હું સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી, તેમાં મારે 334 વોટથી વિજેતા છું. ગામ ઉમરાક અમારી પેનલ છે, અમારું નિશાન છે, કચરા પેટીનું નિશાન હતું અમારું. ગામ વટીને લોકોનો ખૂબ ખૂબ આભાર મતદારોનો કે જેમણે અમને જંગી બહુ માટે જીતાડ્યા છે. મારું નામ રાઠોડ વિજયભાઈ બાબુભાઈ છે. મારે રામપુરા ગામમાં રહેવાનું છે. આપણે રામપુરા ગામ પંચાયતમાંથી આપણે મેં ઉમેદવારી કરી છે, તેને અમે જીતેલા છે અમારી પેનલ. ને ખૂબ આનંદ થાય છે અમને કે આજે અમે બધા એક થઈને અને વડીલોનો બહુ સાથ સહકાર, યુવાનોનો સાથ સહકારથી અમે ખૂબ આનંદ થાય છે. મારું નામ વિજયભાઈ બાલુભાઈ ચૌધરી. જે મેં ઉવા ગામમાંથી સરપંચ પદે દાવેદારી નોંધાવી હતી અને હું આજે 7માંથી વિજેતા થયો છું. અને જે મારી પેનલનું નામ હતું ઉવા ગામ પરિવાર પેનલ, આજે ગર્વની વાત એ થાય છે કે જે મેં મારો લક્ષ્ય હતું કે અમારે ગામની ગામ પરિવારોની તથા સમગ્ર ગામની સેવા માટે અમારા સમસ્ત પરિવાર ગામ પરિવાર પેનલને તત્પર હતું, નિસ્વાર્થ ભાવે કરવું હતું. તે મને જે 7 મતે વિજેતા બનાવ્યા છે, જે મને મતરૂપી આશીર્વાદ સૌ ગ્રામજનો, યુવાનો, વડીલો, મિત્રો, ભાઈ બહેનો અને વડીલોને જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તે બધા હું સૌ ગ્રામ પરિવારોનો તથા મારા સાથી ભાઈઓ, વડીલો, યુવાનો જે મને સાથ સહકાર આપે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયમાં મારા થકી જેટલો પ્રયત્ન થાય, જેટલો વિકાસના કામ થાય, એ કામો કરવા માટે તત્પર હંમેશાને માત્ર રહી. અને જે આશીર્વાદ આપ્યા છે મને, જે હું 7 મોઢેથી જીત્યો છે અને સમગ્ર ગામજનોને આશીર્વાદ આપ્યા, એ આશીર્વાદ થકી આજે હું સરપંચ પદમાં વિજેતા થયો છું. માટે હું કંઈ પણ કામ કરીશ એ મારા ગામના હિત માટે કરીશ, મારા ગામના વિકાસ માટે કરીશ અને સમગ્ર ગામજનો સાથે લઈને એક સાથે એક મંચ પર એક પરિવાર તરીકે અમે ઉવા પરિવાર પેનલે એક સાથે કાર્ય કરીશું. ભારત માતા કી જય.